नमस्कार मित्रों, हूँ हरिओदन चौकसी, आप सौनું સ્વાગત કરું છું. મિત્રો, રોજની જેમ રાશિફળ જોતા પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. મિત્રો, આજે વિક્રમ સંવત 2078, કાર્તક વદ આઠમ, તારીખ 27/11/2021 અને શનિવાર. મિત્રો, આજનો સૂર્યોદયનો સમય 6:54 અને સૂર્યાસ્તનો સમય 6:02. मित्रों, आजना जन्मेला बाळकोनी राशि रहेशे सिंह राशि अने आजनू नक्षत्र छे मघा. तो मित्रों, हवे जोईए आपने आजनी राशिओ. मेष राशि. मेष राशिवाळा माटे आजे खर्चाळ दिवस. मित्रों, आजे तमारा खर्चा वधता देखाय छे. नाणाकीय परिस्थिति पर चोक्कस ध्यान आपजो अने तबियतनी काळजी जरूरथी राखजो. वृषभ. वृषभ राशिवाळा माटे आजे कार्यबोज वधतो देखाय छे. मित्रों, कार्यभार वधता आपने थोड़ी मेहनत वधु करवी पड़े छे अने आ कार्यभार उठाव्या पछी सांजना समये खूब सारा समाचार नी प्राप्ति पण संभव छे. मिथुन. मिथुन राशिवाला माटे आजे काम में व्यस्त रहेवानो दिवस. पण मित्रों, संभाळीने चालजो. जेम जेम दिवस पसार थतो जशे तेम तेम तमारा चिंताना वादळो घेरा बनता देखाय छे. तो कामकाज में आजे चोक्कस ध्यान आपजो. कर्क राशि. कर्क राशिवाळाए आजे घरमां कोईनी साथे वाद विवाद करवानो नथी, एने बने त्यां सुधी आजे टाळजो. आजे तमे तमारा विरोधीओ पर सारो प्रभाव पाड़ी शकशो, तो एनी पर ध्यान आपजो. घरमां वाद विवाद टाळजो. मित्रों, सिंह राशि. सिंह राशिवाळा माटे आजे बहु ज संभाळीने धीरज राखीने निर्णय लेवानो दिवस छे. आजे कोईक संबंधो आड़ा पाटे चढ़ता होय एवुं लागे અને કામકાજમાં સારી પ્રગતિ થાય. તો મિત્રો, બંને પાસા ઉલટા છે. એક બાજુ સંબંધ પર તકલીફ આવે એવું દેખાય છે અને બીજી બાજુ આપણે સારો વેપાર કરી શકીએ. તો બંને પાસામાં બહુ સંભાળીને આગળ વધજો, જેથી કોઈ નાની સરખી ચૂક આપણને નુકસાન ન કરાવે. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાનો દિવસ છે. મિત્રો, આજે તમારું માનસિક સંતુલન જળવાતું નથી, તો આ બાબતે ચોક્કસ ધ્યાન આપજો. આજે વાહન ચલાવતા સંભાળજો, ઈજા થવાનો સંભવ પણ દેખાય છે. તુલા. તુલા રાશિવાળા માટે આજે કુટુંબના સંબંધો સુધરતા દેખાય છે. મિત્રો, તબિયત પર થોડુંક ધ્યાન આપજો અને વેપારમાં આજે સારા પ્રયત્નો પછી સારી સફળતા પ્રાપ્ત કરી શકાય. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વ્યાપારિક બાબતો સારી, પણ મિત્રો થોડુંક ધ્યાન આપજો. નાની સરખી ઈજા થાય એવા સંભવો દેખાય છે. વાહન ચલાવતી વખતે કાળજી રાખજો. ધનરાશિ. ધનરાશિવાળા માટે પણ આજે દિવસ સારો. મિત્રો, આપણે ગણતરીપૂર્વકનું કામ પૂર્ણ કરી શકીએ અને આ કારણે આપણા કામ કરવાનો ઉત્સાહ થોડો વધતો દેખાય છે. પણ મિત્રો, આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. મકર રાશિ માટે આજનો દિવસ કેવો? મિત્રો, આજે તમારા કામકાજમાં સાનુકૂળતા આવતી દેખાય છે, પ્રગતિ થતી દેખાય છે અને પ્રેમ સંબંધમાં કોઈક મિલન મુલાકાત તમને આ સંબંધમાં સારી સફળતા અપાવે. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે જીવનમાં જે અશાંતિ ચાલી આવી એમાં વાદળ વિખરાતા દેખાય છે. મિત્રો, તમારા કામકાજમાં નાની મોટી અડચણો સાથે તમને થોડીક ધીરજ રાખીને દિવસ પસાર કરશો, બધું સરસ થઈ જશે. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્ય માટે થોડી દોડધામ થાય, પણ દોડધામના અંતે આપણે આપણા કુટુંબનું કાર્ય સરળતાથી પાર પાડી શકીશું અને આ કામ પાર પાડવાથી માનસિક સંતોષ અઢળક મળવાનો. તો મિત્રો, આ તો તમારું આજનું રાશિ. પણ હવે જોઈએ મિત્રો આપણે આજનો સુવિચાર. મિત્રો, ઘણી વખત કોઈક વ્યક્તિ આપણે કંઈ જ જવાબ નથી આપતા, તો આપણે એમ માની લઈએ છીએ કે એ વ્યક્તિની હાર છે. ના મિત્રો, એની હાર નથી, એ ઘણી વખત એની સમજણ હોય છે. કારણ કે જો એ બોલે તો ઘણા નુકસાન થઈ શકે છે. તો કોઈ ન બોલે એમાં એની હાર નિશ્ચિત નહીં કરતા, કારણ કે એમાં ઘણી વખત એની સમજણ છુપાયેલી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોથમીરના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી લોહી શુદ્ધ થાય છે. તો મિત્રો, આ રસ પીવાથી કિડનીમાં પણ ખૂબ સારો ફાયદો મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો.
મિત્રો આજે કોઈક ગરીબ માણસને મદદ ચોક્કસ કરજો. શનિવાર છે, ચોક્કસ તમને ફાયદો થશે અને ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે કાલે સાંજે 6 વાગે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.